81 થી 90 સુધીની સંખ્યાઓ। નમસ્તે બાળકો, અગાઉના વિડિયોમાં તમે 71 થી 80 સુધીની સંખ્યાઓ તથા તે સંખ્યાઓને એકમ અને દશક સ્વરૂપે વાંચતા શીખ્યા। આ વિડિયોમાં આપણે 81 થી 90 સુધીની સંખ્યાઓ વિશે જાણીશું। આજે પિંકી અને છોટુ પોતાની મમ્મી માટે સફેદ ફૂલના ગજરા બનાવવાના છે। પિંકી, ગજરા બનાવવા માટે આપણે કેટલા ફૂલ જોઈએ? છોટુ, ચાલો મમ્મીને પૂછીએ। મમ્મી, અમારે ઘણા બધા ગજરા બનાવવા છે, અમે એના માટે કેટલા ફૂલ લઈએ? છોટુ, પિંકી, તમે એક ગજરામાં 10 ફૂલ નાખી શકો છો, તો તમારે જેટલા ગજરા બનાવવા હોય તમે એટલા ફૂલ લઈ લો। સારું મમ્મી, ચાલો આપણે બજારમાંથી ફૂલ લઈ આવીએ। છોટુ અને પિંકી બજારમાં જઈને ઘણા બધા ફૂલ લઈ આવ્યા। છોટુ, ચાલો આ ફૂલ વડે ગજરા બનાવવાનું શરૂ કરીએ। પિંકી, આ જો, મેં 10 ફૂલ વડે એક ગજરો બનાવી લીધો। વાહ છોટુ, હવે આપણે બીજા ગજરા બનાવીએ। છોટુ, શું તું જણાવી શકે છે કે આપણે અત્યાર સુધી ગજરા બનાવવામાં કેટલા ફૂલનો ઉપયોગ કરી લીધો છે? જો, આપણે બનાવ્યા 10-10 ફૂલના 8 ગજરા, તો થયા 80 ફૂલ। અરે છોટુ, આ જો, હજુ 5 ફૂલ બાકી છે, આપણે આને પણ ગણી લઈએ। સારું, તો પહેલા હતા 80 ફૂલ અને તેની સાથે 5 ફૂલ બીજા, તો થયા 81, 82, 83, 84 અને 85, કુલ મળીને થયા 85 ફૂલ। છોટુ, શું તું જણાવી શકે છે કે 85 માં કેટલા એકમ અને કેટલા દશક છે? હા, 85 માં છે 8 દશક અને 5 એકમ। સાચું કહ્યું છોટુ, ચાલો હવે આપણે આનાથી ગજરા બનાવીએ। છોટુ અને પિંકી ગજરા બનાવી રહ્યા હતા, તેમની મમ્મી તેમને જોડે આવી। છોટુ, પિંકી, જુઓ મને આ થોડા ફૂલ દરવાજા જોડે પડેલા મળ્યા, ફૂલ લાવતી વખતે તે તમારાથી પડી ગયા હશે, આનો પણ ઉપયોગ કરી લો। અરે વાહ, બીજા ફૂલ, કદાચ એક બીજો ગજરો બની શકે। છોટુ, આપણી જોડે પહેલા હતા 85 ફૂલ અને હવે મમ્મીએ આપ્યા 5 ફૂલ, તો હવે ફૂલ મળીને આપણી જોડે કેટલા ફૂલ થઈ ગયા? બાળકો, હવે શું તમને ખબર છે કે છોટુ અને પિંકી જોડે કેટલા ફૂલ થઈ ગયા છે? આવો જોઈએ। જો પિંકી, પહેલા આપણી પાસે હતા 85 ફૂલ અને 5 ફૂલ બીજા, તો થઈ ગયા 86, 87, 88, 89 અને 90, આનો અર્થ કુલ મળીને 90 ફૂલ। છોટુ, શું તને ખબર છે 90 માં કેટલા એકમ અને દશક છે? હા પિંકી, 90 માં 9 દશક અને 0 એકમ હોય છે। બાળકો, આજ માટે બસ આટલું જ। આ વિડિયોમાં આપણે 81 થી 90 સુધીની સંખ્યાઓ વિશે જાણ્યું। આગળના વિડિયોમાં આપણે 71 થી 90 સુધીની સંખ્યાઓના કેટલાક બીજા રસપ્રદ ઉદાહરણ જોઈશું અને કેટલીક સામાન્ય ભૂલો વિશે જાણીશું જે ન કરવી જોઈએ। ત્યાર સુધી આવજો બાળકો।